ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બાષ્પીભવન અને ઘનીભવનની એક પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ 7, તો એની અંદર છે એક કીટલી. કીટલીની અંદર પાણી લેવાનું, તો એ પાણી આપણે પછી ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું અને એક ટ્રેમાં લેવાના બરફના ટુકડાઓ. તો આ બરફના ટુકડાઓ અને કીટલીમાં રહેલું પાણી, તો કીટલીમાં પાણી લીધા પછી એ કીટલી ઉપર આપણે બંધ કરી દઈશું એનું ઢાંકણ. પછી આપણે આ કીટલીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું. જો વિદ્યાર્થી મિત્રો, આપણે કીટલીને ગેસ ઉપર ગરમ કરીએ છીએ, પછી થોડા સમય બાદ આપણે અવલોકન કરીશું તો અહીંથી શું નીકળશે, કીટલીમાંથી પાણી અંદર રહેલું છે. તો એ પાણીની વરાળ, અહીંથી પાણી અંદર રહેલું છે એ ગરમ થશે, એટલે એમાંથી વરાળ ઉત્પન્ન થશે. એ વરાળ અહીંથી નીકળશે, તો એ પાણી ગરમ થશે એટલે એનું શું થશે, બાષ્પીભવન. અને એ બાષ્પીભવન થઈ અને વરાળ અહીંથી આવશે એટલે આપણે એનું ઘનીભવન કેવી રીતે થાય એ જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો, અહીંથી વરાળ નીકળતી દેખાય છે તમને,
तो आ वराळ निकळे छे, तो आ वराळ ઉપર આપણે બરફની ટ્રે રાખીશું, તો શું થશે એનું અવલોકન જોઈએ। જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે આ વરાળ નીકળે છે ત્યાં એક બરફની ટ્રે રાખીએ તો શું થાય છે અવલોકન કરો। बरफ ने नीचे पानी शू थे बरफ वराळ छे ए वराळ ठंडी पड़े छे, एटले जो ग्लास नी अंदर पानी ना टीपा देखाय छे, तो ग्लास नी अंदर शू पड़वा लागे छे पानी ना टीपा, तो आ वराळ शू थयो ठंडी पड़ी एटले ते प्रवाही में रूपांतर थई जाय छे अने ए पानी ना टीपा स्वरूपे आपणने ग्लास में पड़ती देखाय छे। तो आज कहेवाय वराळ छे ए वराळनुं प्रवाहीमां रूपांतर थाय, तो आ क्रियाने कहेवाय घनीभवन। तो घनीभवनथी आ वराळ छे ए वराळनुं सामां रूपांतर थतुं देखाय छे, प्रवाहीमां रूपांतर थतुं देखाय छे। धीमे धीमे जुओ एक एक टीपू नीचे पाणीनुं पड़तुं जाय छे, तो आ वराळनुं बने छे प्रवाही। आ रीत कहेवाय घनीभवन। रेती रेती मीठू एक सरखा
આપણે એમને ચાળી વડે પણ ચાળીને અલગ કરી શકીશું નહીં, વીણીને પણ અલગ કરી શકીશું નહીં, ઉપડીને પણ અલગ ના કરી શકાય, કારણ કે બંને એક જ વજનમાં પણ સરખા છે. તો ઉપડીને, રેતી, ચાળીને, વીણીને અલગ ન કરી શકાય. તો એનું આપણે શું કરીએ? મીઠું, રેતી અને પાણીનું મિશ્રણ બનાવીએ. આ મીઠું, રેતી અને પાણીના મિશ્રણને આપણે નિક્ષેપણ દ્વારા થોડા સમય માટે રહેવા દઈએ, કારણ કે રેતી અદ્રાવ્ય છે અને મીઠું પાણીમાં દ્રાવ્ય છે. તો નિક્ષેપણ કરીશું એટલે રેતી પાત્રના તળિયે જમા થશે અને મીઠાનું દ્રાવણ પાત્રની ઉપર રહેશે. એ મીઠાના દ્રાવણને આપણે બીજા બીકરમાં લઈ લઈશું. બાદ બાકી શું રહ્યું? પહેલા બીકરમાં રેતી, તો રેતી અલગ મળી ગઈ. હવે મીઠાના દ્રાવણમાંથી આપણે મીઠું મેળવવું છે. તો બાષ્પીભવનની રીતથી આપણે મીઠું મેળવી શકીએ છીએ. બાષ્પીભવનની રીતથી શું મેળવી શકીએ છીએ? મીઠું મેળવી શકીએ છીએ. બીજું એ આપણે જોઈએ કે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવું. શું? તો દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવું. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવું આ એક પ્રયોગ છે. દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કેવી રીતે મેળવી શકાય? તો આ એનું બની જશે હેતુ. શું બનશે? હેતુ. તો એની માટે આપણે સાધન સામગ્રી કઈ કઈ જોઈશે? તો સાધન સામગ્રી આ પ્રયોગ આપણે આકૃતિ દોરીને શીખીશું. સાધન સામગ્રીની અંદર જોઈશે કોનિકલ ગ્લાસ, કોનિકલ ફ્લાસ્ક, બન્સન બર્નર, બન્સન બર્નર, તાની જાળી, ત્રિપાઈ, તાની જાળી, કોનિકલ ફ્લાસ્ક, બન્સન બર્નર, ત્રિપાઈ, થાળક નળી, બેઝ સ્ટેન્ડ, અને એક ગોળાકાર ચંબુ, ગોળાકાર ચંબુ અને ગુંજ, આખી વસ્તુ આપણને જોઈશે. પછી પદાર્થોની અંદર શું જોઈશે? તો પદાર્થોની અંદર દરિયાનું પાણી, દરિયાનું પાણી. તો એની આકૃતિ કેવી આવે જોઈએ? તો આકૃતિ જોઈએ. કોનિકલ ફ્લાસ્કમાં
શુદ્ધ
પાણી અને જે ગોળાકાર ચંબુ હતો એ ચંબુમાં આપણને નીચે બાકી રહેલા સફેદ રંગના અવક્ષેપો મળે છે અને આ સફેદ રંગના અવક્ષેપો શું છે મીઠું અને કોનિકલ ફ્લાસ્કમાં મળેલું પાણી એ કેવું પાણી છે શુદ્ધ પાણી છે હવે આનો નિર્ણય તો આનો નિર્ણય શું થશે કે આપણે બસ્પીભવન અને ઘનીભવનની ક્રિયા દ્વારા મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી છૂટા પાડી શકીએ છીએ કઈ બે ક્રિયાઓ બાષ્પીભવન અને ઘનીભવન તો નિર્ણય શું થશે કે બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયા દ્વારા મીઠાના દ્રાવણમાંથી મીઠું અને પાણી છૂટા પાડી શકીએ છીએ મીઠું અને પાણી આપણે છૂટા પાડી શકીએ છીએ પડી સમજણ કે આપણે આ રીતે આપણે બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયા વડે મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવી શકીએ છીએ.